નમસ્કાર ગુજરાત આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યના નંબર 1 ડિજિટલ પ્લેટફોર્મ ટ્રેન્ડિંગ ગુજરાતમાં હું છું હેમાંગી સોલંકી તો આવો નજર કરીએ આજના મુખ્ય સમાચાર હાલમાં જ ભારતથી એક સંસદ સભ્યોનું ડેલિગેશન લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના અધ્યક્ષતામાં વિયેતનામની મુલાકાતે ગયું હતું આ કાર્યક્રમમાં દેશમાંથી 6 જેટલા સંસદ સભ્ય જોડાયા હતા તેમાં ગુજરાતમાંથી ફક્ત આણંદના સંસદ સભ્ય મિતેશ પટેલની આ સ્પેશિયલ ડેલિગેશનમાં પસંદગી થઈ હતી મહત્વનું છે કે ભારત અને વિયેતનામના સંબંધ અનેક સ્તરે મજબૂત થાય તે પ્રકારનું 3 દિવસીય આ વિયેતનામની મુલાકાતના અનેક ફાયદા બંને દેશને મળી રહેશે આ અંગે સંસદ સભ્ય મિતેશ પટેલે જણાવ્યું હતું કે ભારત અને વિયેતનામ વચ્ચે અનેક ચીજ વસ્તુઓનું આયાત નિકાસ થઈ રહ્યું છે આપણે જણાવી દઈએ કે વિયેતનામ સાથે ભારતનો આયાત નિકાસમાં 10મા ક્રમે આવે છે જેની સાથે હાલમાં થયેલ સંસદ સભ્યની 3 દિવસીય મુલાકાત બાદ વધુ સોપાનો ખુલે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે સરકાર તરફથી આપણા લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીના અધ્યક્ષ સ્થાને વિયેતનામ દેશમાં એક આપણું ડેલિગેશન ગયું હતું એમાં ટોટલ 7 સાંસદો હતા ભારત દેશમાંથી એમાંથી ગુજરાતમાંથી મારું નામ સિલેક્ટ થયું હતું અને એમની અંડરમાં લોકસભાના અધ્યક્ષના અધ્યક્ષ સ્થાને વિયેતનામની 19-21 તારીખની વચ્ચે 3 દિવસનું ત્યાંની સરકાર સાથે ત્યાંના પ્રધાનમંત્રી સાથે ત્યાંના રાષ્ટ્રપતિ સાથે ખૂબ સારી ત્યાં વાર્તાલાપ થયા અને ભારત દેશના માટે આવતા દિવસોમાં ભારત દેશ જે વિશ્વમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે ભારતનું નેતૃત્વ 2014થી વડાપ્રધાન તરીકે ભારત દેશ માટે જે કામ કરી રહ્યા છે અને દરેક દેશો વિશ્વના છે એ વિશ્વના દરેક દેશો સાથે એમણે પોતે જે રિલેશન રાખીને ભારત દેશની વધુને વધુ વિકાસ થાય એની માટેના જે પ્રયત્નો છે એ પ્રયત્ન રૂપે આજે વિયેતનામની ટૂર ગોઠવવામાં આવી હતી અને ટૂરમાં ટોટલ 6 સાંસદો અને એક આપણા અધ્યક્ષશ્રી ટોટલ 7 જણા હતા અમે અને એમની ટીમ એમના ચીફ સેક્રેટરી અને એમની પોતાની ઓફિસની ટીમ પણ સાથે હતી અમે ત્યાં આગળ વુએંગ ડિંગ હુએ એટલે ચેરમેન ઓફ નેશનલ એસેમ્બલી પછી ન્યુએન સુએન ફૂક સ્ટેટ પ્રેસિડન્ટ એટલે રાષ્ટ્રપતિ ન્યુએન ફુચેંગ એટલે જનરલ સેક્રેટરી ઓફ ધ કોમ્યુનિસ્ટ પાર્ટી હામ મિંગ ચિંગ પ્રધાનમંત્રી શ્રી વિયેતનામ ન્યુએન વાન નેન પાર્ટી સેક્રેટરી ઓફ હોચીમિન સિટી ન્યુએન સુએન કી એટલે પાર્ટી સેક્રેટરી ઓફ કુઆંગ મિન્હી સિટી અને થિક થાઈ ગુને યુ એટલે વાઇસ ચેરમેન ઓફ વિયેતનામ બુદ્ધિસ્ટ સંઘ આ લગભગ ત્યાંના મેઇન જે પાર્ટીના અને વિયેતનામ સિટીના જે મેઇન નેતાઓ છે વિયેતનામ કન્ટ્રીના દરેકની સાથે પહેલી વાર એવું હશે કે જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ ગયું અને આટલા બધા ત્યાંના નેતાઓ મળ્યા 3 દિવસનો કાર્યક્રમ હતો અને ખૂબ સારી વાર્તાલાપ થઈ એ વાર્તાલાપમાં આપણા 1959માં આપણા રાજ્યપાલ આપણા